ફરી વખત આવતા નહીં એટલે તો નુકસાન આવશે બહુ. બરાબર. જીવતદાન આપીને આજે અહીંયા આવી શક્યા છે. બરાબર. કોણે આપ્યું જીવતદાન? બરાબર. તમે આવો છો? હા, હું સાનિધ્યમાં આવું છું. તમારી માનતાથી વિવયનો જીવ બચાયો ઘરે બેઠા? બાપુ પાણી ને એક એક કરી શું લાય? આ પેલું શણગાર. બરાબર. પછી કપડા પાણી. ચૂડલા. બરાબર. તાંબાનો લોટો ને ઈંડોણી છે. બરાબર. તાંબા લોટો ઈંડોણી. બરાબર. પછી હા બરાબર. પછી ચંપલ છે માળીના. શું છે? ચંપલ. ચંપલ. અને આ શું નામ પ્રભુ તમારું? રમેશભાઈ. રમેશભાઈ. રમેશભાઈ અમથુભાઈ. ક્યાંથી? અમદાવાદ. આપણે આશાપુરા માંથી. ખોડિયાલનગર. ખોડિયાલનગર. વધવા ના દેવું હોય અને દેવ દુઃખ નું પૂછવું હોય તો પૂછશો, નહીતર આ બનાવ બન્યો છે, આ વિઘન બન્યું છે. આ તો બસાયું, ના બસાયું હોય તો કેટલા વર્ષ થયા પ્રભુ? દિવાળી તમારે કેટલા વર્ષ થયા? મારે 48 49 વર્ષે. નવું જીવતદાન કીધું ને? આ દેવનો રસ્તો કરાવજો ભાઈ. શું નામ પ્રભુ? મારું નામ ઘનશ્યામભાઈ. શું નામ? ઘનશ્યામભાઈ. મારું નામ ઘનશ્યામભાઈ. શું નામ? ઘનશ્યામભાઈ. હા, હું સુરત આવું છું. મારો એક વર્ષ તમે ગયો હતો, એક વર્ષ થઈ ગયું. તો મારે અર્પણ કરવા માટે. શું કરવા માટે? મારા મંદિર માટે ગલ્લો ગયો હતો અને અર્પણ માના કરવા આવ્યો હતો. ગલ્લો બનાવ્યો? દરરોજ અંદર નાખતા હશો જે યથાશક્તિ પ્રમાણે. દર મહિને અમારે યથાશક્તિ પ્રમાણે ગલ્લો. કોનો? બરાબર. એક વર્ષે આજે આપવા છે. ગલ્લા વાળી માતા.
પ્રભુ ભાવ થી માગ્યું નથી પણ આપવું, શું નામ પ્રભુ? મારું નામ ઘનશ્યામભાઈ. ક્યાંથી આનું? સુરત થી. રામ રામ મારી. આ રેખા માં લખેલું એને એક થી વિદેશ જાય દીકરો, વિદેશ. આ વિદેશ જશે જેટલા નંબર હોય એટલા બધા. બોલો ભાઈ, મારે એનું ભવિષ્ય કહેવાનું હતું, મેં કીધું. બોલો ભાઈ. ભલે ના આપો. શું લાવ્યો પ્રભુ? ચાંદી બ્રેસલેટ છે. શું? ચાંદી બ્રેસલેટ છે. ચાંદી નું બ્રેસલેટ. થાળી વાટકી ગિલાસ અને ચમચી ડબુડીમાં માટે. શું નામ?
માણી આપવાનું છે ને? શું લાવ્યા બેન? ફ્રોક લાયા. બરાબર. મારા મોટા ભાઈ જે દેવ થઈ ગયા 2018 એક વાર મને ડમડીમાં દર્શન કરાવી ગયા ત્યાં હું આવું છું. મતલબ આ સુધી 50 કામ મારા ડમડીમાં કેટલા 50 થી વધારે મારા કામ થયા છે. જેમ જેમ કામ થાય મારી માતા સોનાની ચુની શેર સાથે બરાબર મારી ભટિયાળી માટે લાવ્યો. બહુ હરકતી બરાબર આપો ગુના ના બદલામાં 10 કિલો 25 કિલો ચકલા ને ચડનારીઓ અને એકની પણ બે વખત જમાજો અને એનો સરેરાશ દીવો એને ઢાળી સાધી. પૂર્વજ દાદા તમારા નારાયણ બલી હંધ્યા ને હરાઈ ગયા હતા એનો એક ગુનો કર્યો. કેમ કે હરામણું કરાય નહીં એક પૂર્વજ હતા એટલે એટલે એના ગુનાના બદલામાં મારી કીધા એટલે ચકલાને ચડ નાખી એમને બે હજાર દીવો ફરી અને બે વાર એમને જમાડી અને એમને રસ્તા ચાલુ કરો. હા પડી દાદા ધર્મ પાડતી હોય ને ત્યારે દીવો કરાય. અને કોણિયારે તો લક્ષ્મી નો વાસ હોય તમારા ગુરુ તો દીવો કરો. લક્ષ્મી રિહાય કે મારી જગ્યા અને મારી જગ્યા પર તમે દીવો કરો. તમારા દાદા તમારા વડીલો તમારા પૂર્વજો એ મને ગમતો નથી. પૂર્વજનો દીવો તમે તમારા ભગવાન તમારા ગુરુના દીવા એની હારો હાર કરવો પડે. હાથથી બનાવેલો કેટલા વર્ષ સાહેબ બનાવતા? 3 સાડા 3 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષ જેવું થવાય.
શું નામ બેન? રામ રામ, જય ડબુડી. આ દરેક ભાવિકો માડીના જન્મદિવસની ઉજવણી કરવા માટે આવેલા છે. બધા એટલો બધો હરખ છે કે ડબુડી માનો જન્મદિવસ ઉજવવા જઈએ, આપણે માના આશીર્વાદ લઈશું અને માના એવા આશીર્વાદ મળશે તો કદાચ આપણે જીવનમાં આગળ વધીશું, સુખી થઈશું, કોઈ એવો મોટો દુઃખ હશે તો દુઃખ મળશે એવી આશાએથી બધા આવેલા છે. આ માડીના પ્રસાદ માટેની લાઈન છે, એ પણ એકદમ ફ્રી ફ્રી ને ફ્રી. જમણવાર, જમણવાર અને જમણવારમાં આજે માતાજી દાળ ભાત અને ગોટા અને લાપસીનો જમણવાર રાખેલો છે, એ પણ એકદમ ફ્રી, કોઈ ચાર્જ નહીં અહીંયા. અને દરેક આ જે જમણવારની લાઈન છે, દરેક ભાવિકોની આ જમણવારની લાઈન છે, પેલી બાજુ બહેનોની લાઈન છે, અહીંયા એકદમ ફ્રીમાં પ્રસાદ આપવામાં આવે છે, એ પણ પેટ ભરીને, કોઈ લિમિટ નહીં, જેટલો જમવો હોય એટલો લઈ શકો છો. બધાના માટે? હા, બધાના માટે. અહીંયા આવેલા દર્શનાર્થીઓ માટે, અહીંયા કોઈ વર્ધીમાં આવેલા હોય તો એ ડ્રાઈવર હોય, એની જોડે કોઈ આવેલા હોય, આજુબાજુના કોઈ ગરીબ વ્યક્તિઓ હોય, કોઈ કામ કરવાવાળા મજૂર હોય, બધાના માટે છૂટ. આવડ જાવડ કરતા કોઈ વ્યક્તિ હોય ને એમને એવું થાય કે માતાજીનો પ્રસાદ લેવો છે તો એમને પણ શું, એવી અહીંયા માતાજીએ વ્યવસ્થા કરેલી છે. દરેક અહીંયા આવડ જાવડ પબ્લિક કરનાર માટે છૂટ, છૂટ ન છૂટ, એ પણ ફ્રી ફ્રી ને ફ્રી. રામ રામ, જય ઢબુડી. માતાજીનું નામ દો. કેમ નહી મારે 5 બેન્ડ આવી જાય ને,
તો હું સરકારને માનતા કરું છું. તો મારા પાંચ બહેન અહીં ગયા, મારું વિસર્જન છે. લાખ રૂપિયા 1.5 મહિનામાં 1,00,000 રૂપિયા બચી ગયા. 16 વર્ષથી ભણવાનું છોડી દીધું તો આવી ગયા ને? હા તો આવી ગયા. કેટલા બેન્ડ આવ્યા? 5. કોણે લાયા પ્યા? સહુડીને. બરાબર. અને આ મારું રિઝલ્ટ છે. બરાબર. તો હવે મારે ડાયરેક્ટ રિઝલ્ટથી મારું થઈ જાય. બરાબર. પૈસા બચાયા તમારા? પૈસા બચાયા. શું નામ બેન? મારું ધર્મિષ્ઠા. રામ રામ. મારું નામ પિન્ટુ ઠાકોર છે અને હું કડીથી આવું છું. આ મારી બેબી ઉપર તાબાના માળિયામાંથી પડી જઈ હતી. શું? તાબાના માળિયામાંથી પડી જઈ હતી. પછી જોયું તો શ્વાસ લેવાનું બંધ અને ધબકાર અને બધું બંધ હતું. પછી માતાજીની માનતા રાખી, પછી દવાખાને લઈ ગયા અમે. તો એનામાં ધબકાર અને કશું ચાલુ નહોતું, કહેવાય કે જીવ જ જતો રહે એવી ત્યાં. પછી હોસ્પિટલમાં જ્યાં પગોથિયા ચડ્યું એટલે મારી દીકરી હોશમાં આવી જઈને એવું કીધું, પપ્પા મને કંઈ નહીં કે ઠી ઉતારો. પછી માનતા મને પછી માતા માનતા મને પછી પછી ડૉક્ટર જોડે લઈ ગયા એટલે ડૉક્ટર કે આ બેબીને કંઈ નથી એમ, એટલે કંઈ તકલીફ નહીં થઈ. તકલીફ નથી એવું કહી દીધું. 1.5 કલાકની અંદર સારું થઈ ગયું. એકાસણ ઘર માનવાથી શ્વાસ બી બંધ થઈ ગયો. શ્વાસ ને બધું બંધ, શ્વાસ હૃદયના ધબકારા બધું બંધ હતું. તો ખાલી એક માનતા માની અને માનતા માનથી ખાલી મટી ગયું એટલે જીવ જતો રહ્યો. જીવ જતો રહેલો આવી ગયો. પાછો પણ લાવ્યો ડબુડી માં ખાલી એક માનતા માનવા. એક માનતા રામ રામ માડી અમારી માનતા સ્વીકારજો. માં શું નામ? ડિમ્પલ. ડિમ્પલ. ડિમ્પલ બેન, 2 અઠવાડિયા પહેલા મેં મઢવડી. શું નામ તમારું? મારું નામ પટેલ જયમીન રાકેશભાઈ. ક્યાંથી આવવાનું? અમદાવાદ. અને મારે જે છોકરી સાથે સગાઈ થયેલી છે એને અત્યારે હાલ છે લંડનમાં, પણ એને અત્યારે ત્યાં જોબનું સેટિંગ પડતું નહોતું છેલ્લા 2 મહિનાથી. અને આ વર્ષ પૂરું થાય એના પહેલાં જોબની અર્જન્ટ જરૂર હતી. એ 2 અઠવાડિયા પહેલાં મેં માનતા માની હતી ડબુડી માની કે આ પૂરું થઈ જાય એટલે જે તે માનતા છે હું એના પછીના રવિવારે આ વર્ષ પૂરું થતાં પહેલાં આવીને કરી જઈશ. વર્ષ પૂરું થવામાં 1 દિવસ બાકી હતા અને એને જોબનું મેળ પડી ગયું. તમે કઈ રીતે માનતા માની હતી? કે 2 અઠવાડિયા પહેલાં મેં માનતા માની હતી કે જ્યારે આ વર્ષ પૂરું થતાં પહેલાં જો થઈ જાય તો જોબ મળી જાય. હા, જોબ મળી જાય છે તો આવતા રવિવાર છેલ્લો જે રવિવાર આવે છે ત્યારે હું આઈને માનતા પૂરી કરી દઈશ. ક્યારે મળી જોબ? 30 તારીખે રાત્રે. એટલે કાલે? હા. અને કાલે વર્ષ પૂરું થઈ જાય? કાલે વર્ષ પૂરું થઈ જાય છે. એક દિવસ પહેલા મળી ગયું. તમે બોલ્યા તે રીતે મળી ગયું. હા, એ પ્રમાણે ડબુડી માં મારી માનતા પૂરી કરી. શું નામ તમારું? સગાઈ કરી એમનું? જેની. આખું? જેની મુકેશભાઈ ગદાની. લંડન? લંડન. કોને લઈ આપી જોબ? ડબુડી માની.